તમારા પગમાં દુખાવો થાય છે, પગના તળિયા, પગની જે પાની છે એમાં અગર તમને આ જે પગની પાની હોય એમાં તમને કોઈ પણ ભાગો પર દુખાવો થઈ રહ્યો છે, તો આ વિડીયોની અંદર એક એક્સરસાઇઝ, એક યોગ છે, વિપરીત કરણી આસન. તેને કઈ રીતે કરવું એની રીત તો અલગ છે, પણ દિવાલનો સહારો લઈને તમારે કઈ રીતે આ યોગ કરવો જોઈએ કે જેથી તમારા પગના તળિયા છે એનો દુખાવો શાંત થઈ શકે અને તમારું શરીર છે એકદમ રિલેક્સ થઈ શકે. પગનો દુખાવો છે, ગોઠણનો દુખાવો, વેરિકોઝ વેઇન્સની તકલીફ, પગમાં નસ ઉપર નસ ચડી અથવા નસ દબાવી કે એવું કોઈ પણ તકલીફ તમને થતી હોય તો એ તકલીફનું પણ શાનદાર રીતે સોલ્યુશન આપી શકે છે આ એક યોગ. હા, આના માટે પહેલું કામ કરવાનું છે, મગજમાંથી જે આળસ છે, શરીરની જે આળસ છે દૂર કરી દો. પહેલું કામ એ કરો કે મારી પાસે ટાઈમ નથી, મારી પાસે આ નથી, હું આ ન કરી શકું, મારે નથી કરવું, બીજું કોઈ સોલ્યુશન જોઈએ. તમને કોઈ સોલ્યુશન નહીં મળે, તમને બીમારી જ મળશે અને બીમારીમાં જ તમે એ રીતના સડી જશો. તો પહેલું કામ તમારે કરવાનું છે કે એક વખત પહેલા તો સ્ટાર્ટ કરો, એક રાતે 10-15 મિનિટ કરીને જુઓ, તમને 100% આનાથી ફાયદો થશે. પહેલા દિવસે જ ફાયદો થશે, તમે મોબાઈલનો ઉપયોગ કરીને પણ આ કામ કરી શકો છો. તો ચાલો કઈ રીતે આ યોગ કરવાનું છે, આના શું ફાયદાઓ છે, શા માટે આ હેલ્પ કરે છે, વિડીયોમાં છેલ્લે સુધી તમે જોવાનું રાખશો તો બધી જ માહિતી તમને મળશે. એટલે પ્લીઝ વિડીયોને છેલ્લે સુધી જુઓ, લાઇક અને શેર કરવાનું રાખજો. ચેનલ ઉપર નવા હોય એ લોકો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, એકદમ ફ્રીમાં માહિતી છે અને ગજબ માહિતી મળશે, મફતમાં મળશે. પહેલું કામ, તમારે દિવાલની નજીક આ રીતના રહેવાનું છે. તમારો બેડ હોય, બેડ ઉપર હોય કે તમે નીચે બેસીને કરતા હો, પહેલા દિવાલના આટલા નજીક આવો, કારણ કે દિવાલના નજીક આપણે એ રીતના સુવાનું છે. તો પહેલા તમે આ રીતના આવ્યા, એ પછી બંને પગને આ રીતના તમારે ઉપર ઉઠાવવાના છે અને નીચે આ રીતના સૂઈ જવાનું છે. તો પહેલું કામ તમારે કરવાનું છે, બંને પગ આ રીતના ઉપર દિવાલનો સહારો લઈને, આપણો જે હિપ્સ છે, આ જે ભાગ છે પગનો ભાગ, એ દિવાલ સાથે નોર્મલ ટચ થયેલો હોય એ રીતના રાખવાની કોશિશ કરવી જેથી આપણે પગને એકદમ સ્ટ્રેટ આ રીતના ઊંચા રાખી શકીએ. હવે આ જે ક્રિયા છે એને વિપરીત કરણી આસન કહેવામાં આવે. વિપરીત કરણીનો મતલબ છે ઉલટું, મતલબ આખો દિવસ આપણે ઊભા હોય તો પગ નીચે, આપણા પગના જે તળિયા છે એ નીચે હોય, આપણો શરીરનો ભાર છે એના ઉપર આખો રહેલો હોય છે. તો એનાથી કેવું થાય, એનાથી જે બ્લડ છે એકદમ નીચે તરફ જ એક ધારું આખો દિવસ 24 કલાક ગતિ કર્યા કરે, જ્યારે સૂઈએ ત્યારે રિલેક્સ થાય ને બાકી નીચે તરફ ગતિ કર્યા કરે. હવે તમે વિપરીત એટલે આ રીતના ઉલટું કરશો ને, એનાથી કેવું થશે, જે નીચે જતું હતું એ નીચેથી અહીંયાથી આ ભાગ ઉપર આ રીતના આવશે. પહેલા ઊભા હોય તો આપણે જ્યારે ઊભા હોઈએ ત્યારે અહીંયાથી નીચે તરફ જાય અને જ્યારે આ રીતના વિપરીત કરીએ તો અહીંયાથી આ બાજુ આપણું બ્લડ છે આવી જાય. આનાથી કેવું થાય, જે નસ છે કે જે ઓનલી આ એક જ સાઈડ ચાલતી હતી, હવે ઉલટી સાઈડ પણ ચાલવાનું રાખશે. એનાથી જલ્દીથી તમારી જે નસોનું જે બ્લોકેજ છે એ ખુલી જશે. નસ જે દબાતી હોય અથવા તો એમાં કંઈ પણ તકલીફ થઈ છે તો એ જલ્દી ખુલી જશે, બ્લડ સર્ક્યુલેશન સારું થઈ જશે. અને બીજું કામ થશે, તમારી પગની પાની છે કે જેના ઉપર આખા દિવસનું પ્રેશર આવતું હોય, ઊભા ઊભા તમે કામ કરો દુકાનમાં કે ઘરમાં કે ક્યાંય પણ, એ પ્રેશર હલકું થઈ જશે, હળવું થઈ જશે અને તમારી જે પાનીનું જે બ્લડ સર્ક્યુલેશન જે ખરાબ થયેલું છે એ પણ સુધરી જશે, સારું થઈ જશે. તો આનાથી બે કામ થશે, સૌથી પહેલાં તો તમારું પગ છે એકદમ રિલેક્સ થશે, પગની પેલું છે સારું થઈ જશે અને બીજું પગની પાનીનો દુખાવો મળશે. પણ આની સાથે બીજા બે ત્રણ વાત યાદ રાખવાની છે. પહેલું કામ તો એ કરવાનું છે કે જ્યારે તમે આમાંથી રિલેક્સ થાવો, તો હું અહીંયા જે બેસી ગયો છું કે ભાઈ હું નોર્મલ તમને સમજાવવા માટે, એ રીતના નથી કરવાનું. તમારે બેસવાનું નથી, સૂઈ જવાનું છે 2 થી 5 મિનિટ માટે, અથવા તો તમે રાતની ઊંઘ છે જ્યારે કરવાની છે, સુવાનું જ્યારે રાત્રે હોય ત્યારે જ તમારે આ આસન કરવું જેથી તમે ઊભા ન થઈ શકો અને રાત્રે સૂઈ જાઓ જેથી તમારું બ્લડ સર્ક્યુલેશન નોર્મલ થાય. હવે મેઇન વસ્તુ, આનાથી શું ફાયદો છે, મેં તમને જણાવ્યું બ્લોક જે નસો છે ઓપન થાય, બ્લડ સર્ક્યુલેશન છે નસોનું એ ખૂબ સારું થાય અને તમારા પગની પાનીનો દુખાવો, પગનો દુખાવો, પગમાં કળતર રહેતી હોય, પગમાં વારંવાર કઈ તકલીફ થઈ જતી હોય તો એનાથી 100% તમને સોલ્યુશન મળે છે. બધા માટે ઇમ્પોર્ટન્ટ છે, મોટી ઉંમરના હોય, નાની ઉંમરના હોય, વારંવાર ઊભા રહીને આખો દિવસ ઊભા રહીને કામ કરતા હોય, ખુરશીમાં આખો દિવસ બેસીને કામ કરવું પડે, તમામ વ્યક્તિઓ માટે.
હવે જે લોકોને વજન ઉતારવું હોય, વજન ઉતારવા માટે તો ખાસ તમારે પ્રયાસો કરવા જોઈએ, કારણ કે વજન નહીં ઉતારો તો ડાયાબિટીસ આવશે, ટીબી થશે અથવા કોઈ અન્ય ભયંકર બીમારીઓ તમને થઈ શકે, જેમ કે પગની પાનીનો દુખાવો, શરીરમાં નબળાઈ, અશક્તિ, ગોઠણની ગાદીઓ ફાટવી, એ બધું થઈ શકે જ્યારે તમારો વજન વધારે હોય અને તમે એને ખરાબ રીતે ઉતારી રહ્યા હોય તો. અગર તમારે એક સારો પરફેક્ટ ડાયટ કરીને વજન ઉતારવો છે, તમારા શરીરને એકદમ હેલ્ધી બનાવી દેવું છે, વિટામિન્સ, પ્રોટીન, ન્યુટ્રિયન્ટ્સની ઉણપને 100% દૂર કરવી છે, તો હું તમને એ ડાયટ બનાવી આપીશ. 1500 1500 રૂપિયા ફી છે. એમાં તમને જ્યાં સુધી તમારું બોડી એકદમ પરફેક્ટ થયેલું ન જણાય ત્યાં સુધી દર 7 દિવસે તમને નવું ડાયટ બનાવીને આપીશ. ફૂલ હેલ્પ કરીશ, ક્યારે શું ખાવું, ક્યારે શું ન ખાવું, પ્રસંગમાં ગયા હોય તો શું ખાવું જોઈએ, પ્રસંગમાંથી આવો તો શું કરવું, તમામ હેલ્પ તમને એ ડાયટની અંદર હું તમને આપીશ. તો આના માટે મને 9725577487 નંબર ઉપર વોટ્સઅપ કરીને ત્યાં તમે માહિતી જાણી શકો. કોલ નથી કરવાનો, માત્ર વોટ્સઅપ કરવાનો છે. હું તમને ત્યાં તમામ ડિટેલ પ્રોવાઈડ કરીશ.